जेने खुद नी पहचान हशे ने एक आ त्रीजी वात बहु अगत्यनी हवे कही दूं आ छेली पोताना हिते जीनो त्यारे पण त्याग नहीं करे खुद नी पहचान नथी जेने ई आ मोटी भूल करी बेसे शू भूल करशे हिते जीनो त्याग करशे धृतराष्ट्र ने तो नहीं छोड़िए कि क्या अपने अति हित करनारा कौन था धृतराष्ट्र नु अति भलू चाहनारा कौन था विना किधे रात काड़ी जागी ने पाण भलाई नी वात करनारो जो कोई पुरुष हो तो महात्मा विदुर हाची वातो करी ने खोटी लागी भाई भक्त आ वात याद राखजो आपने एक तो हाथी करता नहीं ने कोक आपने टोके ने त्यार आपने जारे अवगुण लई रन त्यार महाराजे वचनामृत में कीधु के पाप वज्रलेप थी जाए छे कोक साधु आपने टोके आजे कोई ने केवानी क्या जिगर छे કેવાનું તો બંધ થઈ ગયું અને કોક ક્ષંતે આપણી ઉપર કૃપા કરીને આપણે આપણી ખોટ ઉપર જરાક વાત કરીને જો અભાવ આવ્યો ને તો મહારાજ કે લોઢામાં લીટો મરી જાવ ખોટી જન્મે હવે પાપ મધી નહીં છૂટો શું કામ એક તો હિતની એને વાત કરી આપણે આપણી કુટે છોડી નહીં અને ઓલટાનો એનો આપણે અભાવ લઈ લીધો ને આ મહારાજને બહુ નરસું લાગશે મહાત્મા વિદુર તમે હમણાં વિદુર નીતિ અત્યારે જ વાંચતો હતો છેટ અંતિમ ભાગમાં લખ્યું છે વિદુર જેને જયારે રાજમતી કાઢી મૂકવામાં આવ્યા ધૃતરાષ્ટ્ર ને જયારે સમજણી વિદુર જયારે ધૃતરાષ્ટ્ર ને સમજણ આપતા હતા ત્યારે દુર્યોધન આવ્યો અને વિદુર ને કીધું રોટલા મારા ઘરના ખારો ને મારા બાપ ની આગળ મારી નબળી વાતો કરો નીકળા રાજમતી કે વિદુરજી વંદન કરીને નીકળી ગયા એમ કહેવાય કે આ મહાત્મા વિદુર 36 વર્ષ સુધી તીર્થોમાં ફર્યા 36 વર્ષ સુધી 36 વર્ષ પછી હરિદ્વારમાં આવ્યા મૈત્રી ઋષિને મળ્યા અને મૈત્રી ઋષિએ ભગવાન શ્રી કૃષ્ણને છેલ્લે જે જ્ઞાન આપ્યું તે બધું એને આપ્યું અને ત્યારે વિદુરને એમ થયું મને જ્ઞાન મળ્યું પણ મારો ભાઈ હજી અજ્ઞાન દશામાં જીવેરો હાલ હજી જઈને હાચી વાત 36 વર્ષ સુધી એના ભાઈના હિત માટે તીર્થોમાં જઈને પ્રાર્થના કરી ભગવાન એક દિવસ મારા ભાઈને હાચી મતી દો આવો કોણ દયાળુ હશે આવી ભલાઈ કરવાનો ક્યાંથી મળશે પાછું જોજો હકાલ પટી કરીને ગાઢી મૂકવામાં આવ્યો હોય આ જગ્યા આપણે હોય તો જરાક વિચારો ગમે એટલી મોટી મોટી વાતો કરતો પણ મને વગાર વાક્ય એ તો હકાલ પટી કરી મૂકે ને તેથી હું આ સંસ્થાનો ને સંતો નું હિત વિચારી શકું ને એના માટે પ્રાર્થના કરી શકું એ તો વેળા વીતે કઈ ખબર પડે વાત કરવાનું ક્યાં મને તકલીફ પડેલી વિદુરજીને ગાઢી મૂક્યા છે પણ વિદુર નીતિ વાંચજો હરિદ્વાર માંથી ભગવાન કૃષ્ણ નું જ્ઞાન મૈત્રી પાસેથી મેળવીને પાછા હસ્તિનાપુર માં આવ્યા અને ધૃતરાષ્ટ્ર ની પાસે બેસીને ભાઈને પોતાના પરમાત્માનું યથાર્થ જ્ઞાન લઈ એમાંથી જગત માંથી નિષ્પૃહી બનાવી એને છોડાવી અને વિદુર પાછા રાજ છોડીને હાલ્યા ગયા એમ નહીં કે હવે જતા રહ્યા તો હવે પાંડવો નું રાજ્ય તો બેસીને સીટ ઉપર જલસા કરું આ સંત નહીં માત્ર ને માત્ર હિત જ વિચારવાનું હિત જ વિચારવાનું કોઈ સ્વાર્થ નહીં આવો જ્યારે હિતે છું સાચી વાત કરતો અને મનાય નહીં ત્યારે પતન ના દિવસો પાકા તમને આવા કોઈ સાધુ મળે હિતની વાત કે અને નમાણ એવું બન્યું હોય તો વિચારજો તો દુઃખ આવશે તૈયારી રાખજો હું તો મને વિચારવાનું તમને વિચારવાનું